ખેડામાં સંકલનના અભાવે સરકારી યોજનામાં વિદ્યાર્થીનીઓને ફાળવવામાં આવેલ સાયકલ ધૂળ ખાઈ રહી છે મહુધાના ભૂમસમાં ખુલ્લામાં સાયકલો પડી રહી છે અને વરસાદી માહોલ હોવાથી આ સાયકલ કાઠ ખાઈ ગઈ છે જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે વર્ષ બે હજાર ત્રેવીસ પ્રવેશોત્સવમાં સાયકલો આપવાની હતી આ સાયકલો ધોરણ નવમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીઓને આપવાની હોય છે પરંતુ સંકલનના અભાવે છેલ્લા ત્રણ માસથી ભુમસ રામદેવપીર મંદિર કમ્પાઉન્ડમાં આ પ્રકારે સાયકલો અહીં પડી રહી છે કાટ ખાઈ રહી છે વધુ વિગતો મેળવવા સમવદાતા જલ્પેશ પટેલ આપી સાથે જોડાય ચૂક્યા છે જલ્પેશ જે સાઇકલો વિદ્યાર્થીઓને મળવાની હતી તેના બદલે અત્યારે ભંગાર જેવી હાલતમાં થઈ જાય છે ક્યાં સુધીમાં હવે જે વિદ્યાર્થીનીઓ સાયકલ વંચિત છે તેમને મળશે ગીતા ક્યાં સુધી મળશે એ તો એક તપાસનો વિષય છે કારણ કે વર્ષો જૂની સાઇકલો ભંગાર હાલતમાં જોવા મળી છે સરકારની જે સહનીય કામગીરી છે તેમાં ઉદાસીનતા દ્વારા કહી શકાય કે આ બંગાર હાલતમાં સાયકલો જે દેખાઈ રહી છે તે છે ઠાસરા તાલુકાની વણુથી પે સેન્ટર પ્રાથમિક શાળામાં અહીં પણ બસો પંચ્યાસી જેટલી સાયકલો બંગાર હાલતમાં જોવા મળી છે અને મહત્વની વાત એ છે કે આ સાઇકલો બે હજાર પંદરના પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીનીઓને આપવાની હતી બીજી તરફ જે દ્રશ્ય સ્ક્રીન ઉપર બીજા વિન્ડોમાં જે દેખાતા હશે તે છે મૌધા તાલુકાના ભૂમસ ગામના જેમાં ખુલ્લામાં પાંચસો ને તેતાલીસ જેટલી સાઇકલો જોવા મળી આપણી સાથે અહીંયા આગળ પે સેન્ટરના આચાર્ય જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું પ્રદીપભાઈ પટેલ પ્રદીપભાઈ આ સાયકલો અહીંયા આગળ મૂકવામાં આવી છે કેટલા સમયથી મૂકવામાં આવી છે સાયકલો ઉપર બે હજાર પંદરે એવું લખેલું છે હું બે હજાર સત્તરમાં માં દાખલ થયો ત્યારથી તો છે જ મેં બે હજાર ત્રેવીસમાં માં ચાર્જ લીધો ત્યાર પછી મેં તાલુકામાં ચાર વાર લખીને આપ્યું છે કે આ સાયકલ યોગ્ય નિરાકરણ લાવો ને અહીંથી ખસેડો રૂમ ઓલરેડી ડેમેજ સર્ટિફિકેટ મને મળી ગયું છે તો રૂમ પાડવા માટે સાયકલો અહીંથી ખસે તો રૂમ પાડી શકાય એક બાજુ સરકાર એમ કે છે કે ડેમેજ રૂમ માં છોકરા બેસાડવા નહીં ડેમેજ રૂમ માં આજુબાજુ છોકરા લઈ જવા નહીં હવે સાયકલો ખસે નહીં ત્યાં સુધી ડેમેજ રૂમ પાડી હે કઈ નહીં અને બધું પરિસ્થિતિ યથાવત રહેશે હવે સાયકલો જલ્દી ખસે તો નવા રૂમ આવે અને બાળકોને બેસવાની સગવડતા વધે અત્યારે જે રૂમો છે અત્યારે રૂમો જે છે એમાં કેટલા બાળકો અભ્યાસ કરે છે કારણ કે બે રૂમ જેટલી અહીં આગળ સાયકલો ભરી દેવામાં આવી છે તો રૂમની તો અસર હશે ને એક રૂમ અમારે ઘટે છે આઠ શિક્ષકોનું મહેકમ છે અને રૂમ મારી પાસે સાત જ છે એટલે આ રૂમ રદ થઈ ગયેલા રૂમ જો પડી જાય તો નવો મને રૂમ મળે ને બાળકોને બેસવાની સગવડ વધે કહી શકાય કે જે રીતના અહીં આગળ રૂમની પણ ઘટ છે વિદ્યાર્થીઓને પણ એક જ ક્લાસમાં બેસીને અભ્યાસ કરવો પડે છે પરંતુ જે તંત્ર છે તેને આ ભંગાર હાલતમાં પોતાનું જે પાપ છે છે તે છુપાવવા માટે અહીં આગળ રૂમનો ઉપયોગ કર્યો કહી શકાય આની પહેલા અવારનવાર આ રીતના દ્રશ્યો સાયકલોના બહાર આવતા હતા પરંતુ નઘોર તંત્ર એટલા માટે કહી શકાય નઘોર તંત્ર કારણ કે અવારનવાર અહેવાલ પસાર કરવા છતાં પણ આ નિંદ્રાધિન જે તંત્ર છે ખેડા જિલ્લાનું તંત્ર છે શિક્ષણ વિભાગ છે તે વિભાગના જે અધિકારીઓ છે તે ઊંઘતા હોય એવું ચોક્કસપણે ગીતા લાગી રહ્યું છે કારણ કે વિદ્યાર્થીનીઓને જે રીતના સાયકલ આપવાની વાત છે ગીતા બે હાજર પંદર માં સાયકલો આપવાની હતી પરંતુ અત્યારે અહીં આગળ બસો ને પંચ્યાસી જેટલી સાયકલો ભંગાર હાલતમાં જોવા મળે છે ખેડા જિલ્લામાં અનેક તાલુકાઓમાં આ જ રીતનું કૌભાંડ હશે તે ચોક્કસપણે છે હાલ તો આ બાબતમાં શિક્ષણ વિભાગ સાથે પણ આપણે જવાબ લેવાનો પ્રયત્ન કરીશું કે કેમ આટલી બધી ઉદાસીનતા દાખવી છે હાલ તો